तबियत बगड़ी गए मारी तबियत बगड़ी गए अरे खनो दिवस आयो तबियत बगड़ी गए तबियत बगड़ी गए मारी तबियत बगड़ी गए आज अरे खदुड़ा नी हरीफाय से अने ताकड़े तबियत बगड़ी मारो माना गयो से दवा लेवा गाम मा अने बधी वस्तु लेवा अब आवे तो हारू या बड़ा दादा बधी वस्तु ने दवा आई गई हे आशानी टिकड़ी से ये दुखावानी बापा ला झाडानी टिकड़ी लावानी थी त्या दुखावानी टिकड़ी लेने आयो पण तुम्ही तो कहता था झाडा थई गया ते हाथ पग बहु दुखे तो मैं कीधु दुखावानी टिकड़ी मगावी छे केवो माणा से ऊंधा ऊंधात काम करतो होय ने तो आपण तमारी तबियत बगड़ी गेली से तो तमारे हरीफाई मा काय भाग ना लेवो हूं हरीफाई मा भाग लाव ना रे ना अरक फदुड़ा नी हरीफाई होय अने हूं भाग नो लाव एवू थोड़ू बने मारे पहलो नंबर लेवानो से ये हारू तो यो पैकेट ने बधी वस्तु अवड़ मोटू पैकेट काम लायो तमी तो पैकेट मगायु थू अल्या खिसा मा रे ने एवू पैकेट लाववानो हतू પણ તમે હરીફાઈ માં ભાગ લ્યો છો તો ખિસ્સામાં પાકીટ થોડું બધાને દેખાય મોટું પાકીટ હોય તો બધાને દેખાય ને ઈ હાસું તારું અને આમ જોવો હું તમને શીખવાડી દઉં પાકીટ કેમ રાખવાનું કેમ તમારે હાલવાનું ઓર આવો એ તમારે પટક પટક હાલવાનું ને સટક સટક બધાની હામું જોવાનું પાકીટ ખંભલા રાખી ને હાલવાનું જો બાપા એમ થોડો પેલો નંબર આવે અરક ફદુડા ની હરીફાઈ હોય અને તારે મને થોડું શીખવાડવું પડે આમ તો હું અરક ફદુડો છું પણ કે હા કાકા ને અમથો ઈવડા ઈ તૈયારી ફાઈ માં ભાગ લેવાના હે ઈવડા ઈ ભાગ લેવાના હા ઈવડા ને બહુ તૈયારી કરી છે તો ઈવડા નો કોક નો પહેલો નંબર આવશે તો ઈ હાસું તારું તો કાક વિચારવું પડશે મને એક વિચાર આવ્યો હુ એ આયોજક બકુલભાઈ ને મમરાભાઈ જ છે ને હાલો ને એને થોડાક પૈસા ખવડાવી દેવી તો તમારો પહેલો નંબર આવશે આ ઈ હાસું તું એની અરે ખાનગી માં વાત કરી લેજે એ વાંધો નહીં કેટલા 10000 રૂપિયા નું કહું ના રે ના 1000 રૂપિયા ઇનામ છે 10000 ની થોડી વાત કરાય એ હારું તો 400 500 રૂપિયા નું કહી દે એ હો હો નવો ફોર્મ ભરવા જાવ ને ત્યારે વાત કરી લે આ આ હવે તમે જો પેલો નંબર મારો આવે કે નહીં જો જમરો 500 રૂપિયા પડ્યા હરીફાઈ માં ભાગ લેવી અને પેલો નંબર આવે તો 1000 રૂપિયા આવશે અત્યારે 1000 રૂપિયા તો લેવાના જ છે ને તું જોવ કેવો હરખ ફદુડો બનુઈ પણ જમરો તારે હરીફાઈ માં ભાગ ના લેવાનો મારે હરીફાઈ માં ભાગ લેવાનો છે એમ થોડું હાલે કે થોડા તાર એકલાના 500 રૂપિયા છે 500 રૂપિયા માં મારો ભાગ છે કે હુડી તો ને કઈ કે હુડી બોલે કે પહેલો નંબર નહીં આવે ને હરખ ફદુડું થાવું પડે જમરુખડી આ તુંય તે કે જમરુખડી બોલે પહેલો નંબર નહીં આવે ને હરખ ફદુડું થાવું પડશે હે તો એક કામ કર તું હરીફાઈ માં ભાગ લે જો પહેલો નંબર નહીં આવે ને તો કાલથી વળે દાડીએ તો પણ એક કામ કર ને તું હરીફાઈ માં ભાગ લે જો હરીફાઈ માં પહેલો નંબર નહીં આવે ને તો કાલથી તારે દાડીએ થાવું પડશે હા તે વાંધો નહીં તું હમણાં જાઉ કેવો હરખ ફદુડું થાવી પેલો નંબર આવે કે નહીં આતે વાંધો નહીં મમરાભાઈ આપણે બધી તૈયારી તો કરી નાખી પણ હજી કેમ કોઈ આવ્યો નહીં બધાને કીધું છે બધા આવશે તે પણ હજી તૈયાર થતા હોય ને પણ આપણે 500 રૂપિયા ફી નહોતી રાખવાની ફી વધારે રાખવાની હતી પણ હવે હું બધાને આપણે કહી દીધું 500 રૂપિયા ફી છે 500 રૂપિયા માં આપણને કેટલા મળશે તોય આપણને 500 રૂપિયા તો મળશે જ ને તો 500 રૂપિયા માં તો આપણે કેટલી મહેનત કરવાની હવે આપણે હું મહેનત કરવાની ખાલી કાગળ ઉપર નંબર લખ્યા અને ટેબલ લખીને બેહવાનું છે હે કે હા કાકા જમરો કાકા નમથા ભાઈ તો આવ્યા હે આમ ભોળા દાદા એનો માણસ આવ્યા એ જેને હરીફાઈ માં ભાગ લેવાનો હોય ને ઈ આમ વ્યા જાવ અને નવીડા હોય ઈ ફોર્મ ભરવા આવ્યા હો ભોળા દાદા તમે આમ એક બાજુ ભરી જાવ યા ભોળા દાદા નું ફોર્મ ભરી ગયો બોલ રામ એ ભોળેન્દ્ર કુમાર ઉમર એ ભોળા દાદા તમારા કેટલા વર્ષ થયા 71 71 હાલો તમારા કોનું ફોર્મ ભરવાનું એ લખો કે હા ભાઈ લાવો 500 રૂપિયા ઉમર 53 હાલો કે હા ભાઈ ફોર્મ ભરાઈ ગયું હજી એક ફોર્મ ભરવાનું છે કોનું અમતા ભાઈ ઉમર 48 લાવો 500 રૂપિયા બસ હાલો અમતા ભાઈ નું ફોર્મ ભરાઈ ગયું હેલા તારે અરક ફદુડા ની હરીફાઈ માં ભાગ નથી લેવો ના રે ના હું થોડો આવડાઈ ને જેટલો અરક ફદુડો છું તમારો કાકા તમારે ભાગ લેવાનો છે હરીફાઈ માં એ ના ના તો હામ મે ઉભા રહેવા આવ્યા જાવ ને ઉભા ઉભા જોવો એ હારું તમને એક વાત કહેવાની હતી હું બોલ્યા એ ભોળા દાદા નો પેલો નંબર આપો ને તો તમને પૈસા મળે એમ છે ના રે ના એમ કઈ પૈસા ખાઈને મી કોઈને પેલો નંબર નથી આપતો કેટલા પૈસા મળે એમ છે 200 રૂપિયા હું દેવું અપાવી એકુ 200 રૂપિયા માં પેલો નંબર નો મળે હો કઈ 10000 નું કઈ ને તો પેલો નંબર આપી દેવી ના રે ના 10000 નું કહો તો ભોળા દાદા મને નો ઢીબે એ હારું તો જો જેનો પેલો નંબર કાયદેસર આવશે ને એને જ પેલો નંબર આપવામાં આવશે આલે તું ડિજિટલ માઇક પહેરી લે એટલે તારા બધાને રજૂ કરવાના છે એ વાંધો નહીં આમ મેં ઉભો રહેવા આવ્યો છું
ન્યા ઉભો ઉભો બોલજે એ હારું હાલો તો પહેલો રાઉન્ડ શરૂ થાય છે ઇન્ટ્રોડક્શન રાઉન્ડ તો પહેલા અરે ફદુડા આવી રહ્યા છે ભોળા દાદા તો બીજા અરે ફદુડા આવી રહ્યા છે કેહા કાકા તો હવે આવી રહ્યા છે હરક ફુદુડા નંબર 3 અમથાભાઈ ઓળા દાદા તમે હું બન્યા એ અડધો ગઢો અને અડધો જુવાન અમથાભાઈ તમે હું બન્યા વરરાજા લ્યો બોલો તારીખ રહી ગઈ પછી વરરાજો બન્યો એ દેખા હું તને બોલાવું મને હુકમ બોલાવે અમથાભાઈ શાંતિ રાખો તારીખ વહી જાય પછી વરરાજા બનીને ફરે અને હરક ફુદુડા કહેવાય કે કાકા તમે હું બન્યા બિઝનેસમેન લ્યો બોલો ખાવાના ઠેકાણા ના અને પાછો બિઝનેસમેન બન્યો ઓલા દાદા શાંતિ રાખો ખાવાના ઠેકાણા નો હોય ખાલી તેલ મરચું ખાતા હોય તોય કોટ પહેરીને ફરતા હોય ને એને હરખ ફદુડા કહેવાય તો હાલો હવે બકુલભાઈ આવડાને બધાને પોઈન્ટ આપી જો તમે ભોળા દાદાને કેટલા પોઈન્ટ આપો છો ભોળા દાદા તમને બકુલભાઈ આપે છે 7 પોઈન્ટ મમરાભાઈ ભોળા દાદાને પોઈન્ટ આપો ભોળા દાદા મમરાભાઈએ 2 પોઈન્ટ આપ્યા તો ચાલો હવે બકુલભાઈ અમથાભાઈ ને પોઈન્ટ આપી દો અમથાભાઈ તમને મળે છે 5 પોઈન્ટ મમરાભાઈ અમથાભાઈ ને પોઈન્ટ આપી દો અમથાભાઈ મમરાભાઈએ તમને 8 પોઈન્ટ આપ્યા વાહ મમરાભાઈ વાહ તો ચાલો હવે કેહા કાકા ને બકુલભાઈ પોઈન્ટ આપો બકુલભાઈ આપે છે 3 પોઈન્ટ મમરાભાઈ તમે પણ કેહા કાકા ને પોઈન્ટ આપી દો કેહા કાકા તમને મમરાભાઈ 1 પોઈન્ટ આપે છે ચાલો તો હવે આપણે આગલા રાઉન્ડ માં જોઈશું કે કોને કેટલા પોઈન્ટ મળ્યા હાલો તો પેલો ઇન્ટ્રોડક્શન રાઉન્ડ પૂરો છો હવે બીજો રાઉન્ડ શરૂ થાય છે ફેશન રાઉન્ડ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાઓ ચાલો તો હવે આવી રહ્યા છે પેલા અરખ ફદુડા ભોળા દાદા તો હવે આવી રહ્યા છે બીજા અરખ ફદુડા કેહા કાકા ઓ વાડી હાલીન જાતો એમ હાલી આવ્યો હવે આવી રહ્યા છે હરખ ફદુડા નંબર 3 અમથાભાઈ ભોળા દાદા ફેશન રાઉન્ડ માં જીતશે એવું લાગે ના મને એવું નથી લાગતું હાલો તો બકુલભાઈ ભોળા દાદા ને પોઈન્ટ આપી દો ભોળા દાદા બકુલભાઈ તમને આપે છે 9 પોઈન્ટ હાલો તો મમરાભાઈ તમે પણ ભોળા દાદા ને પોઈન્ટ આપો મમરાભાઈ આપે છે 1 પોઈન્ટ હાલો તો બકુલભાઈ હવે અમથાભાઈ ને પોઈન્ટ આપી દો અમથાભાઈ તમને બકુલભાઈ આપે છે 3 પોઈન્ટ હાલો મમરાભાઈ તમે પણ પોઈન્ટ આપી દો મમરાભાઈ આપે છે 5 પોઈન્ટ હાલો હવે કેહા કાકા ને પોઈન્ટ આપી દો બકુલભાઈ કેહા કાકા તમને બકુલભાઈ આપે છે 3 પોઈન્ટ હાલો મમરાભાઈ તમે પણ પોઈન્ટ આપી દો તમને મમરાભાઈ આપે છે 6 પોઈન્ટ હાલો તો હવે ડાન્સિંગ રાઉન્ડ ચાલુ કરવી પોતપોતાની જગ્યાએ આવી જાઓ હવે ચાલુ થઈ રહ્યો છે ફાઇનલ રાઉન્ડ ડિસ્કો રાઉન્ડ તો આવી રહ્યા છે કેહા કાકા તો હવે આવી રહ્યા છે અમથાભાઈ તો હવે આવી રહ્યા છે ભોળા દાદા મમરાભાઈ બકુલભાઈ હવે બધાને પોઈન્ટ આપી દો હાલો કેહા કાકા ને મમરાભાઈ પોઈન્ટ આપો મમરાભાઈ આપે છે કેહા કાકા તમને 3 પોઈન્ટ અને બકુલભાઈ પણ આપે છે 3 પોઈન્ટ હાલો તો હવે અમથાભાઈ ને પોઈન્ટ આપી દો મમરાભાઈ અમથાભાઈ તમને મમરાભાઈ આપે છે 8 પોઈન્ટ અને બકુલભાઈ આપે છે 1 પોઈન્ટ હાલો તો હવે ભોળા દાદા ને પણ પોઈન્ટ આપી દો મમરાભાઈ ભોળા દાદા તમને મમરાભાઈ 1 જ પોઈન્ટ આપ્યો અને બકુલભાઈ આપે છે 10 પોઈન્ટ ચાલો તો જાણવી હવે કોણ પહેલા નંબર નું હરખ ફદુડું છે ઈ તો કેહા કાકા ને કુલ પોઈન્ટ થાય છે 19 હાલો તો કેહા કાકા તમે ફાઇનલ રાઉન્ડ માં બહાર થઈ ગયા હા જમરો હોય જઈ વાડીએ ને કાલથી હોય જજે તું દાડીએ હું થોડો દાડીએ છો તારી ફાઇનલ માં ભાગ લીધો તો તું દાડીએ જજે એ હારું આય તો હવે અમથાભાઈ ને કુલ પોઈન્ટ થાય છે 30 અને ભોળા દાદા ને કુલ પોઈન્ટ થાય છે 30 તો આમાં પહેલા નંબર નું હરખ ફદુડું કોણ ભોળા દાદા
અમતા ભાઈ પેલા નંબર નો હરખ ફદુડા છે હવે તમે જોવો તો ખરા ભોળા દાદા હાવ ગધા થઈ ગયા તોય જોવાન બનવાનો હરખ કરે તો ઈથી મોટો હરખ ફદુડો કોણ હોય અમતા ભાઈ તમે જોવો તો ખરા તારીખ વઈ ગઈ તોય વરાજા બનીને ફરે ઈથી મોટો હરખ ફદુડો કોઈ હોય જ નહીં તો મારા જજિસમાં નથી રહેવું ભોળા દાદા જ પેલા નંબર નો હરખ ફદુડો છે તો મારે જજિસમાં નથી રહેવું પેલા નંબર નો હરખ ફદુડો તો અમતા ભાઈ જ છે બોલો હવે આપણે કેમ નક્કી કરવું પેલા નંબર નો હરખ ફદુડો કોણ છે પેલા નંબર નો હરખ ફદુડો હું છું આ ઈ વાત હાચી હવે નો આ પેલા નંબર નો હરખ ફદુડો હું છું હવે તું ચાથી હોય પેલા નંબર નો હરખ ફદુડો હું છું એ ઉભાઈ રહ્યો ઓલા બકુલભાઈ મમરા ભાઈ તો હોય ગયા હે તો હાલ જાવું પડશે અને પૂછવું પડશે કોણ હરખ ફદુડો છે ઈ એ ભાઈ તમને કોણ પેલા નંબર નો હરખ ફદુડો લાગ્યો ઉભાઈ રહ્યો અમારા બે માંથી પેલા નંબર નો હરખ ફદુડો કોણ ઈ તો કેતા જા પેલા નંબર નો હરખ ફદુડો હું હારું ડોહા તું બીજું